નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાન ટેકનોલોજી ઓક્ટોબર બે હજાર વીસની એકમ કસોટીના પેપરનો સંપૂર્ણ સોલ્યુશન જોઈશું ચાલો આપણે શરૂ કરીએ પ્રશ્ન એક છે લાક્ષણિકતાથી ઓળખો એસિડ બેસ અને તટસ્પદાર્થોને જુદા પાડો નંબર એક તે હળદર પત્રને લાલ બનાવે છે તો બેસ બે તે ફિનોલ્ફ ફિનોથેલિન સાથે ગુલાબી રંગ આપે છે બેઈસ નંબર ત્રણ તે જાસૂદ પત્રને ઘેરા ગુલાબી રંગનો બનાવે છે એસિડ નંબર ચાર તે લિટમસ પત્ર સાથે કોઈ રંગ પરિવર્તન આવતું નથી તટસ્થ નંબર પાંચ તે સ્પર્શે ચીકણા હોય છે તો બેઈસ પ્રશ્ન બે છે કારણો આપો તો નંબર એક છે કારણ પેગ્વિન ધ્રુવ પ્રદેશમાં સરળતાથી જીવી શકે છે કારણ કે તો પેગ્વીનનો રંગ સફેદ હોવાથી ત્યાંની ત્યાંની ભૂમિમાં ભળી જાય છે આથી શિકારી પ્રાણી તેને જોઈ શકતા નથી પેગ્વીનના શરીર પર જાડી ચામડી અને ખૂબ જ ચરબી આવેલી છે જે તેને ઠંડીમાં રક્ષણ આપે છે પેગ્વીન પાસ પાસે ભીડ કરીને ટોળામાં ઊભા રહે છે તો આમ કરીને તેમના શરીરને હૂંફાળું રાખે છે પેગ્વિનની ધારારેખીય શરીર રચના જાળીદાર પડ અને પેડલ જેવી પાંખો તેમને તરવામાં પાણીના અવરોધથી બચાવે છે કારણ બે જોઈશું ઉનાળામાં પવનની દિશા દરિયાથી જમીન તરફની હોય છે કારણ કે તો ઉનાળામાં વિષુવૃદ્ધની નજીક જમીન વધુ ગરમ હોય છે મોટાભાગના સમયે દરિયાની સાપેક્ષ જમીનનું તાપમાન વધુ હોય છે જમીન પરથી હવા ગરમ થઈને ઊંચે ચડે છે જેને કારણે પવનનો પ્રવાહ દરિયા તરફથી જમીન તરફનો હોય છે કારણ ત્રણ જોઈશું કાગળના ડૂચાને ખાલી બોટલના મુખ પર મૂકી બોટલના મુખ પરથી બોટલની અંદર તરફ ફૂંક મારતા કાગળનો ડૂચો બોટલની બહાર તરીકે ફૂંકાય છે તો કારણ કે તો બોટલની અંદર રહેલી હવાનું દબાણ બહારથી ફૂંક દ્વારા લાગતા હવાના દબાણ કરતાં વધુ હોવાથી કાગળનો ડૂચો બોટલની અંદર જવાના બદલે બહાર ફેંકાય છે આગળ જોઈશું પ્રશ્ન ત્રણ છે પ્રશ્નોના જવાબ આપો નંબર એક સાયકલમાં ક્ષારણ અટકાવવા માટે તો ક્ષારણ એટલે કટાઈ જવું તો સાયકલને કટાઈ જતી અટકાવવા સાયકલની ચેઇન તથા બીજા ભાગો પર બ્રેક વગેરે જગ્યાએ તેલ અથવા ગ્રીસ લાગવું જોઈએ પાણીમાં વધુ પલળે નહીં તેની તકેદારી રાખવી આ ઉપરાંત સાયકલમાં કલર કરવો જોઈએ બીજું છે ચક્રવાત વખતે પાડોશીને પોલીસ ફાયર બ્રિગેડ અને મેડિકલની જરૂર હોય તો મદદ કરીશું દૂરદર્શન રેડિયો અને સમાચાર પત્રોના માધ્યમથી સૂચનાની માહિતી આપશું બિનજરૂરી બહાર નીકળવાનું અટકાવશું ઘરની જરૂરી મોંઘી ચીજવસ્તુઓની સાચવણી કરવાનું જાળવીશું જરૂરી પાણી પાણીની ખાવાની વસ્તુઓનો સંગ્રહ કરી રાખશું અને અજાણ્યા સ્થળે વાહન લઈને જવું નહીં પ્રશ્ન ચાર છે પ્રક્રિયા ઘટના સમજાવો નંબર એક છે કોપર સલ્ફેટના વાદળી રંગના દ્રાવણમાં લોખંડની બે ત્રણ મૂકતા રાસાયણિક પ્રક્રિયા થઈ આયન સલ્ફેટ બને છે અને કોપર છૂટું પડે છે આમ કોપર સલ્ફેટનું વાદળી રંગનું દ્રાવણ આયન સલ્ફેટને સલ્ફેટ બનાવે કારણે દ્રાવણનો રંગ લીલાસ પડતો થઈ જાય છે કોપર સલ્ફેટ વધતા આયન બરાબર આયન સલ્ફેટ વધતા કોપર થઈ જાય છે નંબર બે છે હવામાન અને આબોહવાનો પરિસ્થિતિને તે સ્થળનું હવામાન કહેવાય છે આબોહવા લગભગ પચીસ વર્ષ જેટલા લાંબા ગાળાના હવામાનના માળખાને તે સ્થળની આબોહવા કહેવાય છે તો હવામાન સમયના ટૂંક ગાળામાં પણ બદલી શકે છે જ્યારે આબોહવા સ્થળ પ્રમાણે નક્કી હોય છે અને તે ટૂંકા ગાળા માટે બદલાઈ શકે નહીં પ્રશ્ન ત્રણ છે મેગ્નેશિયમ ઓક્સાઇડના પાણી સાથેના દ્રાવણમાં લાલ લિટમસ પત્ર નાખતા તે ભૂરું બને છે તો અહીંયા એમજીઓ પ્લસ એચ ટુઓ બરાબર એમજી ઓ એચ ટુ તો મેગ્નેશિયમ ઓક્સાઇડ પાણી તેથી તે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે તો અહીં પ્રક્રિયા દરમિયાન બનતું મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બેઇઝ છે તેથી તે લાલ લિટમસને ભૂરું બનાવે છે પ્રશ્ન પાંચ અવિભાગ છે કે તમારી આસપાસની જગ્યાએથી મળી આવતી વસ્તુઓ જેવી કે આઈસ્ક્રીમના નાના ચાર કપ કાર્ડબોર્ડની બે પટ્ટી ગુંદર સ્કેચ પેન સ્ટેપલર પેન્સિલ વગેરે અહીં કાગળની પટ્ટી પર ચોકડી બનાવી પટ્ટીઓનું કેન્દ્ર શોધો અને બંનેને એકબીજા પર એવી રીતે રાખો કે તેમનું કેન્દ્રનું જોડાણ થાય અને ગુંદરથી ચોંટાડી દો ત્યારબાદ આઈસ્ક્રીમના કપને પટ્ટીના છેડા તરફ એવી રીતે ચોંટાડો કે તેની બહારના કિનારીવાળા ભાગ એક જ દિશામાં રહે છે હવે કપવાળી પટ્ટીઓની જોડના કેન્દ્રમાંથી પિન પસાર કરીને પિનને અણીને પેન્સિલના છેડે આવેલા રબરમાં લગાવો તો હવે કોઈ પણ એક કપમાં ફૂંક મારી ખાતરી કરી લો ગોળ ફરે છે તો હવે આ પવનનો વેગ માપવાનું યંત્ર એનિમોમીટર તૈયાર છે નંબર બે પત્ર બનાવવું તો એક ચમચી હળદરનો પાવડર લઈ તેમાં પાણી ઉમેરી પેસ્ટ બનાવો અને બ્રુટિંગ પેપર પર આ પેસ્ટ લગાવો અને તેને સુકાઈ જવા દો સુકાઈ ગયા પછી તેની પાતળી પટ્ટીઓ કાપી તૈયાર કરો જેનો ઉપયોગ હળદર પત્ર તરીકે કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ વિજ્ઞાનની એકમ કસોટીનું સોલ્યુશન સમાપ્ત થાય છે આવી રીતે ધોરણ છ સાત આઠ વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન જેની કસોટીઓ જૈની શાહની ચેનલની પ્લે લિસ્ટમાં મૂકેલ છે જે તમે જોઈ શકો છો ધન્યવાદ